नमस्कार दर्शक मित्रों, हूँ शीतल मेहता, न्यूज ऑफ कच्छ में आपनु स्वागत छे। आज 5 जुलाई जोईए आजना समाचार। कच्छ में नर्मदा ना 1 मिलियन एकर फीट पानी पहुँचाड़वा 3,475 करोड़ ना कामों माटे रकम फाड़वामां आवी। ताराचंद भाई छेड़ाए हर्ष व्यक्त कर्यो। सरहदी क्षेत्र कच्छ में नर्मदानू वधारानू 1 मिलियन एकर फीट पानी पहुँचाड़वानो मुख्यमंत्री श्री विजयभाइ रूपाणीनो ऐतिहासिक अने जनहित संवेदना स्पर्शी निर्णय। नर्मदाना पूरना वधाराना पाणीमांथी कच्छने 1 मिलियन एकर फीट पाणी आपवा रुपया 3,475 करोड़ना कामों हाथ धरवा मुख्यमंत्री श्री विजयभाइ रूपाणीए सैद्धांतिक मंजूरी आपी छे। कच्छना प्रजाजनोनी लांबा गाळानी लागणी अने अपेक्षा आकांक्षा संतोषवानो प्रजा कल्याणलक्षी अभिगम श्री विजयभाइ रूपाणीए अपनाव्यो छे। तद अनुसार फेज 1 हेठळ 3,475 करोड़ रुपयाना अंदाजित कामों बनती त्वराए जल संपत्ति विभाग ने हाथ धरवा मुख्यमंत्री श्रीए सूचना आपी छे। कच्छ जिल्लाना रापर, अंजार, मुंद्रा, मांडवी, भूज अने नखत्राणा एम 6 तालुकाना 96 गामोनी 2,35,000 एकर जमीन ने नर्मदाना पाणीनी सुविधा आ कामोना परिणामे मळती थशे। 6 तालुकाओनी 3,80,000 मानव वस्तीने लोकोने आ पाणीनो लाभ मळशे। आ योजना अंतर्गत कच्छना सरणा जळाशय सहित 38 जळाशयोमां नर्मदानुं पाणी नाखवानुं आयोजन करवामां आव्युं छे। कच्छ प्रदेशना चेकडेम अने तळાવોમાં પણ આ પાણી નાખવાના આયોજનથી ભૂગર્ભ જળ રિચાર્જ થશે। નર્મદા મૈયાના આ જળથી કચ્છના ખેડૂતો મબલખ પાક ઉત્પાદન લઈ આર્થિક સમૃદ્ધિ મેળવી શકશે, તેમજ ઢોર ઢાખર માટે ઘાસચારાની સમસ્યા પણ હલ થશે। પાણીના અભાવે ઢોર ઢાખરનું થતું સ્થળાંતર અટકશે અને પશુઓને ઘાસચારો ઉપલબ્ધ થતાં દૂધ ઉત્પાદનમાં પણ વધારો થશે। મુખ્યમંત્રીના આ નિર્ણય બાદ તારાચંદભાઈ છેડાએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને અભિનંદન પાઠવ્યા છે। પૂર્વ રાજ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે ઘણા સમયથી અનેક રજૂઆતો પછી આ પ્રશ્ને જે લાગણી બતાવી છે તે કચ્છના ખેડૂતો માટે અષાઢી બીજ જેવો પ્રસંગ છે। કચ્છના છેવાડાના લખપત અને અબડાસામાં પણ નર્મદાના ભવિષ્યમાં પાણી મળે તે માટે યોજનામાં સમાવિષ્ટ કરવા વિનંતી કરી છે અને જાહેર કરેલ કામો યુદ્ધના ધોરણે શરૂ થાય તેવી લાગણી તારાચંદભાઈ છેડાએ વ્યક્ત કરી છે। અરે ઓ સાબા, જય વિરુતિ પહેલા આપણે ડેન્ગુ મચ્છરથી વાર ખાઈશું રે। સરદાર, ડેન્ગુ મચ્છરથી આપણે બે જ બચ્યા છીએ, પણ આ રામગઢ વાળાઓને ડેન્ગુ કેમ નથી થતો રે? હું ઘર અને બહાર પાણી એકઠું નથી થવા દેતો। હું મચ્છર બગાડનારી મશીન, અગરબત્તી, ક્રીમ વગેરેનો ઉપયોગ કરું છું। આમ જો કે ઘરમાં ઉગાડી ટાંકી અને તૂટેલા વાસણ વગેરે ના રાખો। કુલરનું પાણી અઠવાડિયામાં એકવાર જરૂર બદલો। આખી બાઈના કપડાં પહેરો, તાવ આવતા તરત ડોક્ટર પાસે જાઓ। હા, ડેન્ગુ જીવલેણ બની શકે છે, આની રોકથામ આપણા સૌની જવાબદારી છે।